ડીસા તાલુકાના થેરવાડા ગામની સીમમાં રીંછના ધામા વન વિભાગ પાંજરે પૂરવા દોડતું થયું. કુચાવાડા ગામના ઈસમને રીંછે ઘાયલ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રીંછે આમથી તેમ ખેતરમાં ભાગતું રહ્યું અને વન વિભાગની ટીમ પકડવા માટે કરી રહી છે પ્રયાસો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામની સીમમાં એક ખેતર પાસે વહેલી સવારે રીંછ જોવા મળ્યું હતું. આ અંગેની જાણ થતાં આસપાસના ગામના તેમજ થેરવાડા ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને બાબતે સરપંચને જાણ કરતા સરપંચ અને ગ્રામજનોએ આ બાબતે ડીસા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી પાંજરું મૂકી રીંછને પકડવા માટે દોડધામ કરી રહી છે. રીંછને પકડવાના રેસ્ક્યુ દરમિયાન કુચાવાડા ગામના ઈસમને રીંછે ઘાયલ કરતા સારવાર અર્થે ખસેડાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષોના છેદનની પ્રવૃત્તિને કારણે જંગલ વિસ્તારના પ્રાણીઓ ઘણીવાર માનવ વસવાટ તરફ આવી જતા હોય છે અને સ્વબચાવમાં લોકો પર હુમલા પણ કરતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામે પણ આજે વહેલી સવારે ઈશ્વરભાઈ વણવીરભાઈ પટેલના ખેતરની કેનાલ પાસે એક રીંછ જોવા મળ્યું હતું. આ બાબતે ઈશ્વરભાઈએ ગામના સરપંચને જાણ કરતા સરપંચ અને ગ્રામજનોએ ડીસા વન વિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને વન વિભાગની ટીમે પાંજરું મૂકી રીંછને પકડી પાડવા માટે જહેમત ઉઠાવી હતી. તે દરમિયાન આમથી તેમ ભાગતા રીંછે નવા વાસમાં આવતા રસ્તામાં ઉભેલ કુચાવાડા ગામના દેવાભાઈ નામના શખ્સને ગંભીર રીતે ઘાયલ કરતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિવસભર રીંછને પકડવા આમથી તેમ વન વિભાગની ટીમ જહેમત ઉઠાવતી જોવા મળી હતી. જો કે આ લખાય છે ત્યાં સુધી પકડમાં આવ્યું ન હોવાનું સૂત્રો જાણવા મળી રહ્યું છે. રીંછને પકડવાના રેસ્ક્યુ દરમિયાન શખ્સને ઘાયલ કરતા સારવાર અર્થે ખસેડાયો. ડીસા તાલુકાના થેરવાડા ગામે વહેલી સવારે દેખાયેલા રીંછને પકડવા સવારથી જ વન વિભાગની ટીમ દોડી આવી જહેમત ઉઠાવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં ઉભેલ એક શખ્સને રીંછે ઘાયલ થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે રીંછ હજુ સુધી પકડમાં ન આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રીંછે વન વિભાગની ટીમને ખેતરોમાં આમથી તેમ દોડાવી રહ્યું હતું. ડીસા તાલુકાના થેરવાડા ગામે ખેતરમાં આવેલ રીંછ અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગની ટીમ તેને પકડવા માટે આવી પહોંચી હતી. જો કે દિવસભર રીંછને પકડવા માટે વન વિભાગની ટીમ આખા ખેતરમાં દોડધામ કરતી જોવા મળી હતી. વહેલી સવારથી જ વન વિભાગની ટીમ રીંછને પકડવા ખેતરમાં આમથી તેમ જહેમત ઉઠાવતી જોવા મળી હતી. જો કે રીંછ પણ ખેતરોમાં વન વિભાગને દોડાવતું જોવા મળ્યું હતું. મારું નામ ઈશ્વરભાઈ વણવીરભાઈ થેરવાડા. સવારમાં ઉઠીને હું વહેલો ખેતરમાં, મારા ઢોર દો આવ્યો એટલે મેં મારા ખેતરમાં રેસ જોઈ. તરત મેં સરપંચને ફોન કર્યો, સરપંચ આવ્યા, બધા માણસોના ટોળે ટોળા થઈ ગયા. રેસ મારા ખેતરમાં જ પડી છે, આજુબાજુના માણસો બહુ ભેગા થઈ ગયા, રેસ નાળામાં પડી છે. તંત્રને બે વાર જોણ કરી, કોઈ આવતું નથી. તો આ બધું મારા ખેતરમાં જો બધો ભજવાડ થયો, મારા ઢોરને નુકસાન કરશે તો જવાબદાર કોણ? તંત્રને જોણ કરી, કોઈ આવતું નથી, કરવાનું શું?